ઈસુ વાયદો કરેલો મસીહા હે. જરા પરમેશ્વરે દુનિયાને બનાવી તર બધું અસલ હતું, કંઈ પાપ નહીં હતો. આદમ અને હવા એકબીજાને પ્રેમ કરતા હતા અને એ પરમેશ્વરને પ્રેમ કરતા હતા. કોઈ બીમારી કે મરણ નહીં હતો અને જેવી પરમેશ્વર ચાહતા હતા એવી જ દુનિયા હતી. તર હવા અને શેતરવાહારું શેતાને હાપ દ્વારા બગીચામાં એની હાથે વાત કરી, કેમ કે વૈયો એને ધોખો દેવા માંગતો હતો. પછી આદમ અને હવાએ પરમેશ્વર વિરુદ્ધ પાપ કર્યું. એને હવે પાપ કર્યું એટલે હારું દુનિયા પર દરેક મનખ બીમાર પડે હે અને મરણ પામે હે. આદમ અને હવાએ પાપ કરવાથી એક વધારે ખતરનાક વાત બની, વે પરમેશ્વરને વેરી બની ગયા. એનું પરિણામ એયું આવ્યું કે તર પછી દરેક મનખ પાપી સ્વભાવ હાથે જન્મે હે. પરમેશ્વર અને મનખની વચ્ચેનો સંબંધ પાપને લીધે તૂટી ગયો, પણ પરમેશ્વર કનવે આ સંબંધને પાછો બનાવવાની યોજના હતી. પરમેશ્વરે વચન આપ્યું કે હવાની પેઢીમાં એક માણસ શેતાનના મૂણકાને જગદી નાખે. એને એયું કીધું હતું કે શેતાન એની એડીને ઘા કરે. એનો મતલબ એવો થયો કે શેતાન મસીને માર દડે, પણ પરમેશ્વર એને પાછો જીવતા કરે. અને પછી મસીહ શેતાનના સામ્રાજ્યને હંમેશા હારું જગદે નાખે. કેટલાક વર્ષ પછી પરમેશ્વર પ્રગટ કર્યું કે વયો મસીહ ઈસુ હે. પરમેશ્વર જળાકાર દ્વારા દુનિયાનો નાશ કરવાવાળા હતા, એટલે હારું પરમેશ્વરે નુહાને પોતાના કુટુંબને બસાડવા હારું જહાજ બનાવવાનું કીધું. એવી રીતેથી પરમેશ્વરે પોતાના ઈપેર વિશ્વાસ કરવાવાળા મનખને વસાવીએ. એવી રીતે દરેક પોતાના પાપને લીધે નાશને યોગ્ય હતા, પણ પરમેશ્વરે ઈસુને મોકલ્યા કે જે કોઈ એને પર વિશ્વાસ કરે એને બસાડી શકે. ઘણા વર્ષથી યાજકે મનખને હારું પરમેશ્વરને ભોગ ચડાવ્યો, જેનાથી એને ખબર પડે કે એના પાપને લીધે દંડ યોગ્ય હે. પણ વૈયા ભોગ એના પાપને દૂર કરી શક્યા નહીં. ઈસુના મોટા પ્રમુખ યાજક હે બીજા યાજકને જેમ નહીં. એને ફક્ત એક ભોગ તરીકે પોતાના અર્પણ કર્યું કે જે દુનિયાને મનખના પાપને દૂર કરે. ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક હે કે કેમ કે એને બધા પાપનો દંડ પોતાના ઈપેર ઉઠાવી લીધો. પરમેશ્વરે ઇબ્રાહિમને કીધું, દુનિયાની બધી જાતિ તારી દ્વારા આશીર્વાદિત પામે. ઈસુ ઇબ્રાહિમની પેઢીના હતા, બધી જાતિને એના દ્વારા આશીર્વાદિત હે, કેમ કે દરેક જે ઈસુ ઈપેર વિશ્વાસ કરે હે એને પાપથી તારણ મળે હે. પરમેશ્વર ઇબ્રાહિમ દ્વારા દુનિયાની બધી જાતિને આશીષ આલ હે, કેમ કે જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે હે એને પરમેશ્વર એના પાપથી બસાડે હે. જ્યારે આ મનખ ઈસુ પર વિશ્વાસ કરે હે તે પરમેશ્વર એને ઇબ્રાહિમની પેઢીને માને હે. ઇબ્રાહિમને પોતાના સોરા ઈસાકનો ભોગ આલવા હારું કીધું, તે પરમેશ્વરે ઈસાકને બદલે ભોગ ખાવા હારું એક ગેઠાને પૂરું પાડ્યું. આપો બધા આપણા પાપને લીધે મોતને યોગ્ય હે, પણ પરમેશ્વરે ઈસુ મસીહને આપણી જગ્યા પર બલિના રૂપમાં મરવા હારું આલ દીધા. એટલે હારું આપો એને પરમેશ્વરનો હલવાન કીજે. જ્યારે પરમેશ્વરે મિશ્ર દેશમાં છેલ્લી મહામારી મોકલી, ત્યારે એને દરેક ઇસરાયેલ કુટુંબને કીધું કે વૈયો એક સંપૂર્ણ ઘેટાનો ભોગ આલે, એના હલવાનમાં કોઈ દોષ નહીં હોવો જોઈએ, અને એનો લોહી પોતાના દરવાજાના સોખટી પર સારી મેર ફેલાડ દે. જ્યારે પરમેશ્વરે લોહી બાળ્યું ત્યારે વૈયું ઘેર મેલીને અગિયાર જ્યા અને એનામાંના પેલ જલમેલા સોરાનો નાશ નહીં કર્યો. આ બણા પાસખો તહેવાર કહેવાય હે. ઈસુ આપણા પાસકાનું ગેઠું હે. વૈયા પાપ વગરના હતા અને એને પાસકાના તહેવારને ટાઈમે મારી દડવામાં આવ્યા હતા. જ્યારે કોઈ મનખ ઈસુ પર વિશ્વાસ કરે હે ત્યારે ઈસુ એના પાપનું મૂલ ચૂકવે હે. ઈયુ એવું હે જેમ કે પરમેશ્વર એના મનખની પાસેથી આગળ વધી ગયા, કેમ કે વૈયા એને દંડ નહીં આલતા. પરમેશ્વરે ઇઝરાયેલના મનખ હાથે એક કરાર બાંધ્યો, કેમ કે વૈયા પોતાના મનખ થવા હારું પસંદ કરેલો મનખ હતો. પણ આવું પરમેશ્વરે એક નવો કરાર કર્યો હે, જે મનખ હારું હે આ નવા કરાર દ્વારા કોઈ બી જાતિનું કોઈ બી મનખ ઈસુ પર વિશ્વાસ દ્વારા પરમેશ્વરના મનખનો હિસ્સો બની શકે હે. મૂસા એક મોટો ભવિષ્યવક્તા હતો જેને પરમેશ્વરના વચનને સામ્રાજ્ય થકી પ્રગટ કર્યું, પણ ઈસુ બધા ભવિષ્યવક્તામાં મોટા ભવિષ્યવક્તા હે. વૈયા પરમેશ્વર હે, એટલે હારું જે કંઈ બી એને કીધું અને કર્યું વૈયા પરમેશ્વરના કામ અને શબ્દ હતા. એટલે હારું પવિત્ર શાસ્ત્રમાં ઈસુ પરમેશ્વરનો શબ્દ કીધા હે. પરમેશ્વર દાઉદ રાજાને વચન આપ્યું હતું કે એની પેઢીમાં એક માણસ પરમેશ્વરના મનખઈ પર હંમેશા રાજ કરે, કેમ કે ઈસુ પરમેશ્વરનો બેટો અને મસીહ હે. વૈયા દાઉદ રાજાની પેઢીના વંશજ હે જે અમરકાળ રાજ કરી શકે હે. દાઉદ ઇસરાયેલનો રાજા હતો, પણ ઈસુ આખા એ જગતનો રાજા હે. વૈયા પાસા આવે અને પોતાના રાજ્ય પર નિયા અને શાંતિ હાથે હંમેશા રાજ કરે.